ક્રિસ્પી ક્રંચી સફેદ દૂધ જેવી વેફર માત્ર પાંચ મિનિટમાં હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગનુંજ કિચનમાં આજે આપણે બનાવીશું વ્રત ફાસમાં ખાઈ શકાય તેવી માત્ર પાંચ જ મિનિટમાં લાઈવ શક્કરિયાની વેફર અને એકદમ સફેદ અને સાથે એકદમ બનાવી ખૂબ જ સરળ બે અલગ રીતે પાડવાની રીત સાથે આ વેફર આપણે ઘરે આસાનીથી બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકીએ છીએ તો ચાલો બનાવીએ એકદમ પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીત સાથે શક્કરિયાની વેપર તો એના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું શક્કરિયું લીધું છે તો એને આપણે પહેલાં આ રીતે પાછળની સાઈડથી કટ કરી લેશું અને આપણે એની છાલને એકદમ સરસ રીતે કાઢી લેવાની તો એકદમ સરસ શક્કરીઓ વ્હાઈટ નીકળે ત્યાં સુધી એકદમ સરસ ક્લીન કરી લેવાનું તો અહીંયા આપણે મોટી સાઇઝનું શક્કરિયું આવે તે જ લેવાનું કારણ કે વેફર છે એ એકદમ સરસ મોટી મોટી પડશે તો પતલું નહીં લેવાનું જેથી એમાં રહેસા હોય અને વેફર છે એકદમ નાની નાની પડે તો આ રીતનું આપણે મોટી સાઇઝનું શક્કરિયું લેવાનું અને હવે આપણે આ શક્કરિયાની છાલ કાઢી તરત જ આપણે એને ખમણવા માટે લઈ લેવાનું તો મારી પાસે આ રીતનું વેફર પાડવા માટેનું મશીન છે એનાથી આપણે ખમણી લેશું અને જો આ રીતનું તમારી પાસે ના હોય તો તમે એને પતલી પતલી સ્લાઇસમાં કટ કરી પણ શકો છો તો તમે જુઓ આ રીતે આપણે લાંબી લાંબી સ્લાઇસમાં એકદમ પતલું પતલું એને ખમણવાનું છે અને આ રીતે આપણે એની સ્લાઇસ તૈયાર કરવાની છે તો આપણે એને અડધા શક્કરિયાને આ રીતે ખમણીને પહેલાં તૈયાર કરીશું તો તમે જુઓ મેં થોડું શક્કરિયું ખમણીને તૈયાર કરી લીધું આપણે આ એક રીતમાં જોઈ લઈએ કે કેવી રીતે બે રીતની વેફર પાડવી આ રીતે શક્કરિયાની વેફરને પાણીમાં પાડ્યા પછી તરત જ આપણે આ વેફરને પાણીમાંથી કાઢીને આ રીતે કોઈ કોટનના કપડાં ઉપર સ્પ્રેડ કરી દેશું અને આપણે એને થોડી ડ્રાય કરવાની છે એટલા માટે આ રીતે વન બાય વન કરી દઈશું અને પછી આપણે કપડાંથી એકદમ સારી રીતે લૂસવાની છે જેથી એમાં રહેલું બધું જ પાણી નીકળી જાય અને શક્કરિયા છે એ પાણી વગર કાળા પડી જતા હોય છે એટલે બાકીના શક્કરિયાને પણ આપણે થોડીવાર માટે પાણીમાં રાખી દઈશું તો તમે જુઓ એકદમ આપણે સરસ રીતે ડ્રાય કરી લેવાની બિલકુલ એમાં પાણીનો ભાગ ના રહે એ રીતે તો એકદમ સરસ હવે આ વેફર ડ્રાય થઈ ગઈ તો એને ફ્રાય કરવા માટે લઈ લઈએ તો એના માટે આપણે તેલને પહેલેથી જ મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા માટે રાખી દીધું હતું તમે જુઓ આ રીતે આપણે એક વેફર એડ કરીએ અને વેફર ઉપર આવે પછી આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું અને બાકીની બધી વેફરને આપણે આ રીતે તેલમાં એડ કરી દઈશું અને જ્યારે આ વેફર ફ્રાય થાય ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને લો હીટ ઉપર જ આ વેફરને આપણે ફ્રાય કરવાની છે નહીંતર આ વેફર જલ્દીથી લાલ થઈ જાય છે અને આપણે એમાં એક સિક્રેટ વસ્તુ પણ ઉમેરીશું જેથી વેફર એકદમ ક્રિસ્પી બને અને બિલકુલ લાલ ન થાય તો આ રીતે તમે જુઓ વેફર ઉપર બધી આવી જાય પછી આપણે એક વાટકીમાં થોડું મીઠું અથવા તો એક ટી સ્પૂન જેટલું મીઠું અને થોડું પાણી બે ટી સ્પૂન જેટલું મેં પાણી એડ કર્યું સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને આ રીતે બધી વેફર તેલમાં ઉપર આવી જાય પછી આંગળીથી આ રીતે આપણે થોડું થોડું પાણીને સ્પ્રિન્કલ કરવાનું જેથી પાણી છે એ તેલમાં જશે અને વેફર છે લાલ નહીં થાય અને એકદમ ક્રિસ્પી બનશે તો આ રીતે તમે જુઓ પાણી આપણે સ્પ્રિન્કલ કર્યા પછી એમાં બબલ્સ થોડા વધારે થશે અને આ વેફરને ફ્રાય થતાં પાંચથી સાત મિનિટનો સમય લાગશે જ્યારે વેફર ફ્રાય થઈ જશે એટલે તેલમાંથી બધા બબલ્સ એકદમ ઓછા થઈ જશે અને વેફર પણ એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જશે તો ખાસ વેફરને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ લો જ રાખજો નહીં તો વેફર છે એ લાલ થઈ જશે અને બળી જશે તો તમે જુઓ સાત મિનિટ પછી આપણી વેફરમાંથી બધા જ બબલ્સ ઓછા થઈ ગયા અને એકદમ ડ્રાય થઈ ગઈ અને એકદમ સરસ એવી વ્હાઈટ વ્હાઈટ બનીને તૈયાર થઈ છે અને આ વેફર એકદમ સરસ આ રીતે ક્રિસ્પી થઈ જાય પછી જ આપણે એને કાઢવાની તો મારી વેફર એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે એટલે આપણે એને તેલમાંથી કાઢી લેશું અને આ વેફરને તમે મહિનાઓ સુધી બનાવી સ્ટોર પણ કરી શકો છો ઘરની વેફર છે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય અને બાળકોને તો વ્રત ઉપવાસ વગર પણ ખૂબ જ ભાવશે હવે બીજી રીતમાં આપણે લાઈવ વેફર પાડીશું તો એના માટે આપણે ડાયરેક્ટ તેલમાં આ રીતે વેફરને પાડતા જશું તો તમે ડાયરેક્ટ તેલ અને તેલ વગર બંને રીતથી આ વેફરને પાડી શકો છો પણ તેલ વગર અને તેલવાળી વેફરમાં શું ડિફરન્સ છે એ હું તમને જણાવી દઉં તમે ડાયરેક્ટ તેલમાં પાડશો એટલે હલકી લાલ થશે અને તમે એને વોશ કરી અને પાડશો અને જ્યારે ફ્રાય કરશો ત્યારે એકદમ વ્હાઈટ બનશે તો તમને કઈ રીત પસંદ આવે છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો આ રીતે બધી વેફરને મેં તેલમાં પાડી લીધી અને આ વેફરને પણ આપણે સેમ રીતે ફ્રાય કરવાની છે આ રીતે બધી વેફર ઉપર આવી જાય પછી આપણે એની સાઈડને ચેન્જ કરી દેવાની અને આપણે એમાં પણ મીઠાવાળા પાણીથી સ્પ્રિંકલ કરવાનું એટલે જેટલા બને એટલા એ લાલ ન થાય અને સાથે ક્રિસ્પી બને તો આ રીતે તમે જુઓ મીઠાવાળું પાણી આપણે સ્પ્રિંકલ કરી દેસું અને ફરીથી આપણે એકદમ સરસ લો ફ્લેમ ઉપર બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેસું તો પાંચથી સાત જ મિનિટમાં તમે જુઓ તો તમે જુઓ અહીંયા આપણી આ વેફર થોડી હલકી હલકી લાલ થઈ છે અને આપણે આગળની જે વેફર બનાવી પાણીથી વોશ કરીને એ એકદમ વ્હાઈટ થઈ છે તો આ બંને રીત એકદમ સરળ છે અને તમને આ બંને રીતમાંથી કઈ રીત પસંદ આવી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો આ રીતે તમે જુઓ આપણે વેફરને હાથથી ક્રસ કરીએ તો કેટલો સરસ અવાજ આવે છે તો તમે આ વેફરને એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરજો અને આ વેફરને તમે મસાલાવાળી પણ બનાવી શકો છો અને એ ટેક ડબ્બામાં ભરી અને તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો મસાલા માટે આપણે થોડો સંચળ પાવડર અને થોડો ટમેટાનો પાવડર અહીંયા તમે લાલ મરચું પાવડર પણ સ્પ્રિન્કલ કરી શકો છો અને ચાટ મસાલા પાવડર પણ સ્પ્રિન્કલ કરી શકાય તો એકદમ ક્રિસ્પી ક્રંચી માત્ર પાંચ મિનિટમાં બની જાય તેવી વ્રત ઉપવાસમાં આ ફરાળી વેફરની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે અને તમને કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જણાવજો તો એકવાર આ રીતે ફરાળી રેસીપી જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ